નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. યુડાયસ પ્લસ પર જે વિદ્યાર્થીઓની આપણે એન્ટ્રી કરીએ છીએ, એ વિદ્યાર્થીઓની રોંગ એન્ટ્રી થઈ જઈ હોય અથવા તો ડુપ્લિકેટ એન્ટ્રી અથવા તો કોઈ વિદ્યાર્થીનું ડેથ થઈ ગયું હોય, આવા કોઈ પણ કારણસર વિદ્યાર્થીની જે એન્ટ્રી છે એને ડિલીટ કરવી હોય તો કેવી રીતે કરી શકો છો એ આજના વિડીયોમાં જોવાનું છે. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. યુડાયસ પ્લસ પર આ પહેલાં મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે, વિગતવાર એ ટુ ઝેડ વિડીયોની લિંક છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો સૌપ્રથમ યુડાયસ પ્લસની ઓફિશિયલ વેબસાઇટ છે એનું હોમ પેજ પર કંઈક આ પ્રમાણે દેખાશે. હવે લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક આપવાનું છે, ત્યાર પછી અહીંથી આપણું સ્ટેટ ગુજરાત પસંદ કરી દો અને ગો બટન પર ક્લિક આપી દો. અહીં શાળાનો ડાયસ કોડ નાખી દો, પાસવર્ડ નાખી દો, કેપ્ચા નાખી દો અને ત્યાર પછી લોગિન બટન પર ક્લિક આપો. હવે અહીં 2023-24 પસંદ કરી દઉં છું. આ ડાયલોગ બોક્સને ક્લોઝ કરી દો. હવે જે પણ ધોરણના બાળકને આપણે ડિલીટ કરવાનું છે ત્યાં વ્યૂ અને મેનેજનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરો. ત્યાર પછી અહીં બાળકોનું લિસ્ટ ઓપન થઈ જશે. અહીં ડિલીટ અને શિફ્ટને જે સેક્શન આપ્યું છે એની નીચે તમે જુઓ તો ડિલીટનું આઇકન દેખાય છે, ત્યાં કર્સર લઈ જશો એટલે લખેલું આવશે ડિલીટ સ્ટુડન્ટ, તો એના પર ક્લિક આપવાનું છે. ત્યાર પછી આ પ્રમાણેનું એક નવું ડાયલોગ બોક્સ ઓપન થઈ જશે. હવે ત્યાં શું કરવાનું છે, આર યુ શ્યોર ટુ ઇનએક્ટિવ ડિલીટ રેકોર્ડ પરમનન્ટલી, તો ત્યાં રીઝન સિલેક્ટ છે, ત્યાં ત્રણ ઓપ્શન આપે છે, રોંગ એન્ટ્રીનું, ડુપ્લિકેટ એન્ટ્રી અને ડેથ. આમાંથી તમારે જે પણ થયું હોય એ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. દાખલા તરીકે રોંગ એન્ટ્રી તો એ સિલેક્ટ કરવાનું છે. કેપ્ચા અહીં નાખી દો. રિમાર્ક્સની અંદર એકાદી લાઇન લખી દેવાની છે કે ડ્યુ ટુ રોંગ એન્ટ્રી, ડ્યુ ટુ ડુપ્લિકેટ એન્ટ્રી, એ રીતનું લખી દેવાનું છે અને પછી ડિલીટ પર ક્લિક આપી દેવાનું છે. તો આ રીતે રોંગ એન્ટ્રી થઈ હોય તો એ તમે ડિલીટ કરી શકો છો. અહીં મારે રોંગ એન્ટ્રી નથી થઈ એટલે હું ડિલીટ કરતો નથી. તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે. વિડીયોને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.